नमस्कार सेफ्टी फर्स्ट कार्यक्रम में हूँ हिना दोहरे आप सौ दर्शक मित्रों नु हार्दिक स्वागत करू छु। दर्शक मित्रों आपणे सौ कोई जाणीए छे ए रीते માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં કોરોનાની મહામારી ફેલાઈ રહી છે। જી હા, અને આ મહામારી દિવસ અને દિવસે વધતી જાય છે। જો કે સરકાર દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે, એટલે સાથે સાથે દવા અને વેક્સિનની શોધ પણ થઈ રહી છે, તો કહી શકાય એવું કે ચોક્કસપણે આ મહામારી પર આપણે વિજય તો હાંસલ કરીશું જ। એટલે દર્શક મિત્રો કોરોનાથી ડરવાની કે ઘબરાવાની કોઈ જરૂર નથી, જરૂર છે તો માત્ર તકેદારીના પગલા લેવાની, સાવચેતીના પગલા લેવાની। તો દર્શક મિત્રો સેફ્ટી ફર્સ્ટ કાર્યક્રમ દ્વારા આજે આપણે એવા લોકો સાથે વાત કરીશું કે જે લોકોએ પોતાના ધંધાકીય એકમો શરૂ કરી દીધા છે। જી હા, તો આપણે એમને મળીશું અને તપાસ કરીશું કે તેઓએ સાવચેતીના કયા જલ્દી જ રોકી શકીશું। દર્શક મિત્રો ચાલો હવે વાત કરીએ અને મળીએ સોના મહોર જ્વેલર્સ ના ઓનર મિસ્ટર હર્ષિતભાઈ શાહ ને। તો દર્શક મિત્રો સેફ્ટી ફર્સ્ટ કાર્યક્રમમાં અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે સોના મહોર જ્વેલર્સ ના ઓનર મિસ્ટર હર્ષિતભાઈ શાહ। તો આવો સૌથી પહેલા તેમનું સ્વાગત કરીએ। તો હર્ષિતભાઈ શાહ, સૌથી પહેલા તો સેફ્ટી ફર્સ્ટ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર જી હર્ષિતભાઈ, સૌથી પહેલા એ પ્રશ્ન પૂછવાનું મન થાય કે જ્યારે હું એન્ટર થઈ ત્યારે લગભગ આપણે કોરોનાથી બચવાની તમામે તમામ સેફ્ટી લીધેલી છે, જેમાં હેન્ડ સેનિટાઈઝર છે, હેન્ડ ગ્લવ્સ છે, ટેમ્પરેચર ગન છે, આ બધાની વ્યવસ્થા કરેલી છે, પણ આ સિવાય પણ કસ્ટમર માટે કોઈ વિશેષ કાળજી રાખવામાં આવી છે કે કેમ? અત્યારની જે પરિસ્થિતિની અંદર કોવિડ મહામારીની અંદર જે આ રોગ છે એ આખા વિશ્વમાં ફેલાયેલો છે, એટલે એની સેફ્ટી રાખવી જરૂરી છે। નામોર જ્વેલર્સ એના કસ્ટમરોની હંમેશા ચિંતા કરતું રહ્યું છે અને એમાં આ વૈશ્વિક મહામારી કોવિડની અંદર વિશેષ ચિંતા કરી રહ્યું છે। ત્યારે તમે જોયું પ્રમાણે માસ્ક વગર અમે કોઈને એલાઉડ નથી, હેન્ડ સેનિટાઈઝ ફરજિયાત, અંદર આવ્યા પછી કસ્ટમરનું ટેમ્પરેચર ગનથી માપીએ છીએ એમનું ટેમ્પરેચર, અને વિશેષ કરીને જ્યારે જે જગ્યા પર કસ્ટમર જે ચેર ઉપર બેઠું છે ત્યાંનું કાઉન્ટર અને ચેર જ્યારે કસ્ટમર લઈને જાય એના પછી અમે સંપૂર્ણ સેનિટાઈઝ કરી દઈએ છીએ, અમારી સર્વિસ ટ્રે એને પણ અમે સેનિટાઈઝ કરી દઈએ છીએ, એટલે અમે સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ જેથી કરીને કસ્ટમરને કોઈ તકલીફ ના પડે।
હર્ષિતભાઈ, આપણે આગળ વાત કરીએ કે કસ્ટમર માટે તો આપણે તમામે તમામ કાળજી લીધી છે, પણ જ્યારે સ્ટાફની વાત આવે કે શોરૂમની વાત આવે તો એમની માટે સલામતીના બીજા કયા કયા પગલા લીધા છે? બહુ સરસ. સ્ટાફની માટે અમે જ્યારે અમારો સ્ટાફ શોરૂમની અંદર એન્ટર થાય ત્યારે એનું ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે, એને હેન્ડ સેનિટાઈઝ કરવામાં આવે છે, એને ગ્લોવ્સ પહેરાવવામાં આવે છે, એને ફરજિયાત માસ્ક પહેરાવવામાં આવે છે, અને એ ઉપરાંત અમે અમારા દરેક સ્ટાફનું COVID-19 નો એક ઇન્સ્યોરન્સ લીધેલો છે જેથી એને અને એના પરિવારને કોઈ તકલીફ ના થાય. જી હર્ષિતભાઈ, હવે આગળ વાત કરીએ કે લગભગ હવે બધાએ પોતાના ધંધાકીય એકમો શરૂ કરી દીધા છે, અને આપની વાત કરીએ, આપના શોરૂમની વાત કરીએ તો આપનો શોરૂમ પણ શરૂ થઈ ગયો છે, ઓપન થઈ ગયો છે, ત્યારે કસ્ટમર માટે કોઈ પણ પ્રકારની સ્કીમ કે પછી ઓફર આપે આપેલી છે કે કેમ? સોના મોર એમના ગ્રાહકો માટે સમયાંતરે સ્કીમોને ઓફર લાવતું જ હોય છે, અને જ્યારે આ મહામારીની અંદર અમારો શોરૂમ 70 દિવસ બંધ રહ્યા પછી જ્યારે ખુલ્યો છે ત્યારે અમે અમારા કસ્ટમરો માટે સ્પેશિયલ ઓફર લાવ્યા છીએ, જેની અંદર પહેલી ઓફર છે અમારી સોનાની બંગડી, જૂની આપીને નવી તમને આપીએ છીએ, ખાલી મજૂરી લઈને, નહીં કોઈ ઘાટ કે ગડામણ કાપીને. બીજી અમારી સ્કીમ છે મંથલી સેવિંગ સ્કીમ છે, જેની અંદર અમે કસ્ટમરને 2000 થી લઈને 10000 સુધી સેવિંગ દર મહિને કરી શકે છે, એમાં 11+1 11 હપ્તા અમને ભરવાના છે, 1 હપ્તા અમે બોનસ આપીએ છીએ. ત્રીજી અમારી સ્કીમ છે એન્ટિક જ્વેલરી અંદર મેકિંગ ચાર્જમાં 35% સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અમે આપી રહ્યા છીએ, આ રીતની અમે કસ્ટમરને ઓફર આપી રહ્યા છીએ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે સોના મહોર જ્વેલર્સમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી સ્કીમ અને ઓફર રાખવામાં આવી છે, તો ફટાફટ આ સ્કીમનો લાભ લઈ લો. જી આગળ આપણે વાત કરીએ હર્ષિતભાઈ કે ઘણા બધા લોકો એવા છે કે જે લોકોએ સોનાની ખરીદી કરવી છે કે પછી સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો અત્યારે કોરોનાની જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીએ તો આપનું શું માર્ગદર્શન હોઈ શકે? હું તો મારા માનવંતા કસ્ટમરોને બધાને કહું છું કે સોના જેવું ઇન્વેસ્ટમેન્ટ કોઈ નથી, સોનામાં 100% ઇન્વેસ્ટમેન્ટ કરવું. અત્યારે ભાવ વધારો છે પણ આ ભાવથી બી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો કોઈ ખોટું નથી, સમયાંતરે ભાવ વધે જ છે, જેમ જેમ વર્ષો જાય એમ સોનાનો ભાવ વધવાનો જ છે, એમાં ક્યાંય તમને નુકસાન છે જ નહીં, એટલે સોનામાં તમે વિના સંકોચે ખરીદી કરી શકો છો, ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો દર્શક મિત્રો, જો સોનાની ખરીદી કરવી હોય તો જલ્દીથી આપ સોનાની ખરીદી પણ કરી શકો છો, અને જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તે પણ આપ કરી શકો છો. આગળ આપણે વાત કરીએ હર્ષિતભાઈ કે એક ભારતીય નાગરિક તરીકે અહીં ઉપસ્થિત તમામે તમામ દર્શક મિત્રો જે આપણને જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે, તે લોકોને અને સોના મહોર જ્વેલર્સના કસ્ટમરને આપ શું સંદેશ આપવા માંગશો? મારા દર્શક મિત્રો અને મારા કસ્ટમરોને હું એક સંદેશ આપવા માંગુ છું કે આ કોવિડ મહામારીની અંદર સરકારે આપણને છૂટ આપી છે, કોરોનાએ આપણને છૂટ આપી નથી, માટે WHO અને કેન્દ્ર સરકારને જે ગાઈડલાઈન છે એનું પૂરેપૂરું આપણે પાલન કરીએ, જેની અંદર આપણે માસ્ક ફરજિયાત પહેરીએ બહાર નીકળીએ ત્યારે, જ્યાં ત્યાં થૂકીએ નહીં, આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો હાથ સેનિટાઈઝ કરી દઈએ, વારંવાર હાથ ધોઈએ, સોશિયલ ડિસ્ટન્સનું તો પૂરેપૂરું પાલન રાખીએ, અને બિનજરૂરી તો બહાર ન જ નીકળીએ, કામ ના હોય તો, છોકરાઓ અને વડીલો તો ન નીકળવું જોઈએ, અને એમની ગાઈડલાઈન પણ આપણે ધ્યાન રાખશું તો 100% આપણે મહામારીમાંથી બહાર નીકળી જઈશું અને સેફ રહીશું. તો હર્ષિતભાઈ, ખરેખર ખૂબ જ મજા આવી આપની સાથે વાત કરીને, અને સેફ્ટી ફર્સ્ટ કાર્યક્રમમાં આપે અમારી સાથે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપનો પણ ખૂબ ખૂબ અને આપની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. તો દર્શક મિત્રો, એટલે એવું તો કહી જ શકાય કે કોરોનાથી ડરવાની કે ગભરાવાની કોઈ જ જરૂર નથી, જરૂર છે તો માત્ર તકેદારીના પગલા લેવાની, સાવચેતીના પગલા લેવાની, અને તકેદારીના આ તમામ પગલા સોના મહોર જ્વેલર્સમાં લેવામાં આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આપ બેઝિઝક અહીં સોનાની ખરીદી કરી શકો છો, અને સાથે સાથે અહીં કસ્ટમર માટે ઉપલબ્ધ તમામે તમામ સ્કીમ અને ઓફરનો લાભ લઈ શકો છો.
આવી ગયું છે એક નાનકડો બ્રેક લેવાનો બ્રેક બાદ ફરીથી એક નવી જગ્યાની મુલાકાત લઈશું તો આપ ક્યાંય જતા નહીં જોતા રહો સેફ્ટી ફર્સ્ટ કાર્યક્રમ લઈએ એક નાનકડો વિરામ દર્શક મિત્રો બ્રેક બાદ ફરીથી સેફ્ટી ફર્સ્ટ કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરીએ છે વિરામ પહેલા આપણે વાત કરી હતી કે એક નવી જગ્યાની મુલાકાત લઈશું જી હા તો હવે મુલાકાત લેવા જઈશું એમએમબી મોબાઈલના શોરૂમની તો ચાલો પછી સાથે મળીને મુલાકાત શોરૂમમાં પહેલા તો માસ્ક વગર એન્ટ્રી મળતી નથી ત્યારબાદ એન્ટ્રી થતા જ જે પણ કસ્ટમર અહીં આવે તેઓએ હેન્ડ સેનિટાઈઝર હેન્ડ ગ્લોવ્સ અને ટેમ્પરેચર ગન દ્વારા તેઓની તપાસ કરવામાં આવે છે જી હા આગળ વાત કરીએ સ્ટાફ્સની તો સ્ટાફ્સ પણ સરકારના દરેક નિયમનું પાલન કરી રહી છે તેઓ કમ્પલસરી માસ્ક પહેરે છે એ સિવાય આપ જોઈ શકો છો તે રીતે એક સોશિયલ ડિસ્ટન્સ પણ મેન્ટેન કરી રાખ્યું છે એટલે એવું કહી શકાય કે એમએમબી મોબાઈલના શોરૂમમાં માત્ર સ્ટાફ્સ જ નહીં પણ કસ્ટમર માટે પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે તો ચાલો દર્શક મિત્રો હવે મળીએ અને વાત કરીએ એમએમબી મોબાઈલ શોરૂમના ઓનર મિસ્ટર કેવિન પાંજી સાથે દર્શક મિત્રો અત્યારે હાલ આપણી સાથે ઉપસ્થિત છે એમએમબી મોબાઈલ શોરૂમના ઓનર મિસ્ટર કેવિન પાંજરી તો ચાલો સૌથી પહેલા તેઓનું સ્વાગત કરીએ તો કેવિનભાઈ સૌથી પહેલા તો સેફ્ટી ફર્સ્ટ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર જી કેવિનભાઈ સૌથી પહેલા એ પ્રશ્ન પૂછવાનું મન થાય કે જ્યારે હું એન્ટર થઈ ત્યારે લગભગ કસ્ટમર માટે અને બાકી બધા માટે એક સેફ્ટીના પગલા લેવાઈ રહ્યા છે જેમાં હેન્ડ સેનિટાઈઝર છે હેન્ડ ગ્લોવ્સ છે અને એ સિવાય ટેમ્પરેચર ગન છે આ બધાની જ વ્યવસ્થા આપે કરેલી છે પણ એ સિવાય બીજી કોઈ વિશેષ કાળજી લેવામાં આવે છે કે કેમ ચોક્કસથી કાળજી લેવામાં આવે છે જે રીતે તમે જોયું કે જે સેનિટાઈઝેશન છે હેન્ડ ગ્લોવ્સ છે એ બધું તો કરવામાં આવે જ છે એ સિવાય શોરૂમમાં દિવસમાં 2-3 વખત સેનિટાઈઝેશન કરવામાં આવે છે અને સવારે પણ જ્યારે શોરૂમ ઓપન થાય છે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ પૂરો સ્ટોર અને ચીજ વસ્તુઓ સેનિટાઈઝ કરવામાં આવે છે એ બાદ જ કસ્ટમર માટે એન્ટ્રી સ્ટાર્ટ કરવામાં આવે છે અને જે તે સમયે 4 થી વધુ કસ્ટમર્સ એલાઉ નથી તો એની પણ સેફ્ટી જળવાઈ રહે છે જી કેવિનભાઈ આ વાત થઈ કસ્ટમર માટે પણ જ્યારે આપણે સ્ટાફની અને શોરૂમની વાત કરીએ તો આ બંને માટે બીજી વિશેષ કઈ કઈ કાળજી લેવામાં આવી રહી છે કઈ કઈ તકેદારીના પગલા લેવામાં આવે છે ચોક્કસથી વ્યવસ્થા કરેલી છે જેટલી કાળજી આપણે કસ્ટમર માટે રાખીએ છીએ એટલી જ કાળજી આપણે સ્ટાફ માટે પણ રાખીએ છીએ સ્ટાફને પણ બધાને હેન્ડ ગ્લોવ્સ કમ્પલસરી છે ફેસ માસ્ક કમ્પલસરી છે સેનિટાઈઝેશન કમ્પલસરી છે એ સિવાય બધા જ એમ્પ્લોઈઝના ફોનમાં આરોગ્ય સેતુ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરેલી છે જેથી ઇન કેસ ઓફ એ કોઈ ઇન્ફેક્ટેડ કસ્ટમરના કોન્ટેક્ટમાં આવે છે તો એમને નોટિફિકેશન મળી રહે અને સાવચેત રહે જી કેવિનભાઈ આગળ આપણે વાત કરીએ કે ઘણા બધા એવા ધંધાકીય એકમો છે જે શરૂ થઈ ગયા છે અને જ્યારે સ્પેશિયલી આપણે આપણા શોરૂમની વાત કરીએ તો આપણો શોરૂમ પણ ઓપન થઈ ગયો છે તો કસ્ટમર માટે અલગ અલગ પ્રકારની જે સ્કીમ આવતી હોય છે તો એવી કોઈ સ્કીમ અહીંયા અવેલેબલ છે કે એવી કોઈ ઓફર અહીંયા અવેલેબલ છે કે કેમ ચોક્કસથી સ્કીમ્સ અને ઓફરો રાખવામાં આવેલી છે જે તે કસ્ટમર મોબાઈલ પરચેસ કરે છે તેમાં બધી બ્રાન્ડ્સમાં અલગ અલગ 5% થી લઈ અને 10% સુધીના ડિસ્કાઉન્ટની ઓફર છે એ સિવાય એસેસરીઝમાં 5% થી લઈ અને 25% સુધીના ઓફની ઓફર છે
વાત રહી કસ્ટમર અહીંયા પરચેસ આવીને પરચેસ કરે જેમની જે લોકો ઘર બેઠા પણ પરચેસ કરવા માંગે છે ઇવન ઈએમઆઈ પર પણ પરચેસ કરવા માંગે છે તેમને ઘર બેઠા પણ મળી રહેશે એ સિવાય કસ્ટમરને ઘર બેઠા હોમ ડિલિવરી પણ મળી રહેશે પ્લસ જ્યારે પણ કસ્ટમર મોબાઈલ પરચેસ કરે છે તેમને ડેટા ટ્રાન્સફર કરવો કમ્પલસરી હોય છે તો એ ડેટા ટ્રાન્સફરની ફેસિલિટી પણ એમને ઘર બેઠા જ કરી આપવામાં આવશે એ સિવાય કોઈ એમને ફોન રિપેર કરાવવો હોય અથવા કોઈ ફોનની બાયબેક કરવી હોય એ વસ્તુ પણ એ ઘર બેઠા કરી શકશે જી કેવિન ભાઈ જે લોકડાઉન ના 3 મહિનાનો જે પીરિયડ રહ્યો છે એ સારો પીરિયડ નથી રહ્યો કારણ કે નાના મોટા બધા જ ઉદ્યોગ બંધ પડી ગયા તો એની અલગ અલગ અસર આપણે જોઈ શકીએ છીએ પણ જ્યારે આપણે શોરૂમ ની વાત કરીએ આપના બિઝનેસ ની વાત કરીએ તો જે લોકડાઉન નો પીરિયડ હતો એની જે 3 મહિનાની ઇફેક્ટ છે એ આપના બિઝનેસ પર કેવી રહી ચોક્કસ તો બિઝનેસ માં ઇફેક્ટ દેખાય છે કે બિઝનેસ 3 થી 5 દિવસ માટે પણ બંધ હોય તો પણ એની ઇફેક્ટ દેખાય છે બિઝનેસ માં તો આ તો 2 થી 3 મહિના માટે કોન્સ્ટન્ટ બંધ રહ્યું તો તેની ઇફેક્ટ 100% કસ્ટમર્સ માં દેખાય છે કેવિન ભાઈ એવું કહી શકાય કે આપ એક સફળ બિઝનેસમેન છો તો અત્યારે માત્ર આપની પાસેથી એ માર્ગદર્શન માંગીશું કે કદાચ કોઈક વ્યક્તિએ નવો બિઝનેસ કે નવું કાર્ય શરૂ કરવું હોય તો આ કોરોનાની પરિસ્થિતિમાં શરૂ કરવું જોઈએ કે નહીં કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય અથવા કોઈ નવું કામ કરવું સ્ટાર્ટ કરવું હોય તો ચોક્કસથી કરી શકાય જરૂર છે તો ફક્ત અને ફક્ત સાવચેતી રાખવાની અને પ્રિકોશન્સ લેવાની જેવા કે સેનિટાઇઝેશન કરવું માસ્ક પહેરવું ગ્લોવ્સ પહેરવા એ બધા પ્રિકોશન્સ સાથે આપણે કોઈ પણ નવો બિઝનેસ અથવા કોઈ પણ નવું કાર્ય સ્ટાર્ટ કરી શકાય છે કેવિન ભાઈ એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય એવો પ્રશ્ન છે કે એક ભારતીય નાગરિક તરીકે અહીંયા આપણે ઘણા બધા દર્શક મિત્રો પણ જોઈ રહ્યા છે આપના કસ્ટમર્સ પણ આપણે નિહાળી રહ્યા છે તો આપ આ કસ્ટમર કે પછી જાહેર જનતાને શું મેસેજ આપવા માંગશો હું આપના દર્શક મિત્રો અને મારા વાલા ગ્રાહક મિત્રોને હું મેસેજ આપવા માંગીશ કે જ્યારથી પણ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારથી લોકોમાં ઘણી બધી બેદરકારીઓ જોવા મળે છે તો બેદરકારી ન દેખાતા થોડી સાવચેતી રાખવાની જરૂર છે અને જે રીતે ગવર્નમેન્ટ ગાઈડલાઈન છે એ પ્રમાણે માસ્ક પહેરવું જાહેરમાં ન થૂંકવું સેનિટાઇઝેશન નો ઉપયોગ કરવો એ બધી સાવચેતીઓ રાખવાની જરૂર છે અને શક્ય એટલું ઘરની બહાર ઓછું નીકળવું તો કેવિન ભાઈ આપની સાથે વાત કરીને ખૂબ જ મજા આવી અને સેફટી ફર્સ્ટ કાર્યક્રમમાં આપે અમારી સાથે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ તો દર્શક મિત્રો જોયું ને કોરોનાથી ડરવાની કે ગભરાવાની કોઈ જરૂર નથી જરૂર છે તો માત્ર સાવચેતીના પગલા લેવાની તકેદારીના પગલા લેવાની અને તકેદારીના આ તમામ પગલા એમએમબી મોબાઈલ શોરૂમમાં લેવામાં આવી રહ્યા છે તો ચોક્કસથી આપ અહીં ખરીદી કરી શકો છો તેમજ કસ્ટમર માટે ઉપલબ્ધ તમામે તમામ સ્કીમનો કે પછી ઓફરનો લાભ આપ લઈ શકો છો જી હા જતા જતા એક ખાસ વાત કે કામ વગર ઘરની બહાર નીકળવું નહીં અને કદાચ જવું જ પડે એવું હોય તો મહેરબાની કરીને માસ્કનો ઉપયોગ કરવો અને સાથે સાથે હેન્ડ સેનિટાઇઝર અને હેન્ડ ગ્લવનો ચોક્કસથી ઉપયોગ કરવો સમય થઈ ગયો છે પરંતુ ફરીથી મળીશું એક નવા જ એપિસોડ સાથે તો સતર્ક રહો સુરક્ષિત રહો અને જોતા રહો સેફટી ફર્સ્ટ વિથ મી ટિલ ધેન ટેક કેર બાય બાય